नमस्कार सुप्रभात गुड मॉर्निंग धोरण 4 वीडियो नंबर 2 विषय सामान्य ज्ञान जेमा प्रकरण 26 सामान्य प्रश्न विद्यार्थी मित्रों आपने अभी अगाउना वीडियो में पण 1 થી 10 પ્રશ્નોના જવાબની સમજૂતી મેળવી હતી હવે આજે આપણે બીજા કેટલાક પ્રશ્નોના જવાબની સમજૂતી મેળવીએ જેમાં સૂચના આપેલી છે કે દરેક પ્રશ્નના ઉત્તર માટે 3 વિકલ્પ આપ્યા છે સાચા વિકલ્પ સામે ચોરસમાં ખરાની નિશાની કરો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રશ્ન આપેલો છે એની નીચે 3 જવાબ આપેલા છે આપણે સૌપ્રથમ પ્રશ્નનું વાંચન કરીશું કે નંબર 1 નીચેનામાંથી શું વનસ્પતિમાંથી મળતું નથી ક ચા ખ ઈંડા અને ગ કોફી નંબર 2 પૃથ્વીની આસપાસ શું ફરે છે ક તારા ખ ચંદ્ર અને ગ સૂર્ય નંબર 3 વિજયઘર એ કયા રાજ્યની કયા રાષ્ટ્રીય નેતાની સમાધિનું નામ છે ક જવાહરલાલ નહેરુ ખ મહાત્મા ગાંધી અને ગ લાલ બહાદુર શાસ્ત્રી નંબર 4 નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું મુખ્ય મથક કયું છે ક અમદાવાદ ખ મહેસાણા અને ગ આણંદ નંબર 5 સહસ્ત્રલિંગ તળાવના અવશેષો કયા નગર પાસે આવેલા છે એમાં ક સિદ્ધપુર ખ ભુજ અને ગ પાટણ તો જ્યારે પણ આપણે કોઈ પણ જવાબ લખતા હોય એ પહેલા આપેલા પ્રશ્ન અને જવાબનું આપણે વાંચન કરવાનું અને ત્યારબાદ જ આપણે જવાબ લખવાના પહેલું છે નીચેનામાંથી શું વનસ્પતિમાંથી મળતું નથી ત્રણ જવાબ છે ચા ઈંડા અને કોફી આપણને જે વનસ્પતિમાંથી મળતું હોય એ વનસ્પતિ જેને કહેવાય તો ચા તો તમે આસામની અંદર ચાના બગીચા હોય છે અને ચા એ છોડ સ્વરૂપે થાય છે અને એના પાંદડા અને ડાળખીઓ હોય છે એમાંથી ચા બને છે એટલે એ વનસ્પતિમાંથી મળે છે કોફી એ પણ આપણને વનસ્પતિમાંથી મળે છે પરંતુ ઈંડા એ તમને ખબર છે કે ઈંડા તો એ મરઘી આપે છે તો મરઘી એટલે વનસ્પતિ ના કહેવાય એટલે ઈંડા એ આપણને વનસ્પતિમાંથી મળતા નથી ઈંડા એ તો આપણને મરઘી આપે છે એટલે આપણો સાચો જવાબ છે ખ ઈંડા તો આપણે તેની સામે ખરાની નિશાની કરીશું એના પછી છે નંબર 2 પૃથ્વીની આસપાસ શું ફરે છે આપણી પૃથ્વી છે એની આસપાસ શું ફરે છે તો પૃથ્વીની આસપાસ એમાં જવાબ છે ક તારાઓ ખ ચંદ્ર અને ગ સૂર્ય તો પૃથ્વીની આસપાસ ચંદ્ર ફરે છે શું ફરે છે ચંદ્ર આપણી પૃથ્વી છે એની આસપાસ ચંદ્ર એ ફરે છે એને પ્રદક્ષિણા પણ આપણે કહીએ છીએ તો આપણો સાચો જવાબ છે ખ ચંદ્ર એના પછી છે વિજયઘર એ કયા રાષ્ટ્રીય નેતાની સમાધિનું નામ છે ત્રણ જવાબ પણ આપેલા છે જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધી અને ગ લાલ બહાદુર શાસ્ત્રી આ જે નામ આપેલા છે આપણા રાષ્ટ્રીય નેતાઓ છે કે જેમણે આપણા ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવ્યો હતો આપણને બધાને ખબર છે કે આ ત્રણે ત્રણ રાષ્ટ્રીય નેતાઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે અને આપણને આપણા દેશને આઝાદ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે તો આમાંથી કે એમની જેમના મૃત્યુ પછી એમની સમાધિ બનાવવામાં આવી અને એ સમાધિનું નામ પણ આપવામાં આવેલું છે તો અહીંયા છે વિજયઘર તો વિજયઘર એ આ ત્રણમાંથી આપણો સાચો જવાબ છે કે લાલ બહાદુર શાસ્ત્રી લાલ બહાદુર શાસ્ત્રી જે છે એમના મૃત્યુ પછી એમની જે સમાધિ બનાવવામાં આવેલી છે એનું નામ છે વિજયઘર તો આપણો સાચો જવાબ છે ક લાલ બહાદુર શાસ્ત્રી એના પછી છે નંબર 4 નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું મુખ્ય મથક કયું છે હવે અહીંયા તમે જોઈ શકો છો નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એમાં તો આપણો ભારત દેશ એક મુખ્યત્વે ગામડામાં બનેલો દેશ છે
અને ગામડામાં પશુપાલનનો મુખ્ય વ્યવસાય થાય છે તો દરેક ગામની અંદર આપણે જોઈએ છે કે ડેરી આવેલી હોય છે જેમાં જે પશુપાલકો હોય છે પોતાનું દૂધ ડેરી આપવા જાય છે અને આ દરેક ગામડાને એક મુખ્ય મથક જે છે એ આણંદ આપણા એશિયાની સૌથી મોટી ડેરી છે આણંદ તો આ જે નેશનલ ડેરી ડેવલપમેન્ટ ડેરીની અંદર કોઈ પણ સુધારા વધારા કરવા હોય કે એનું ડેવલપમેન્ટ વિકાસ કરવો હોય એના માટે જે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ છે એનું મુખ્ય મથક આણંદમાં આવેલું છે તો આપણો સાચો જવાબ છે ગો આણંદ તો આપણે એની સામે સાચાની નિશાની કરીશું અને આપણે જે આણંદ અમૂલ ડેરી આવેલી છે જે એશિયાની એના સ્થાપક છે ડોક્ટર કુરિયન જે આપણે જાણીએ છીએ અત્યારે હાલમાં જીવન નથી તો આ આણંદ ડેરીના સ્થાપક ડોક્ટર કુરિયન છે અને એનું મુખ્ય જે નેશનલ ડેરી ડેવલપમેન્ટ છે એનું મુખ્ય મથક આણંદમાં આવેલું છે આણંદની અમૂલ ડેરી એ એશિયાની સૌથી મોટી ડેરી કહેવાય છે એના પછી છે નંબર 5 સહસ્ત્રલિંગ તળાવના અવશેષો કયા નગર પાસે આવેલા છે કોસિપુર ખ ભુજ અને ગ પાટણ હવે આ જે સહસ્ત્રલિંગ તળાવ છે એ પાટણના જે રાજા સિદ્ધરાજ જયસિંહ એમની માતા નીરણદેવીએ આ તળાવ બંધાવેલું હતું અને એ ન્યાયનું એક પ્રતીક તરીકે પણ જાણીતું છે તો આ જે સહસ્ત્રલિંગ તળાવ છે એના અવશેષો અવશેષો એટલે જૂના જમાનામાં આપણને કેવી રીતે ખબર પડે કે અહીંયા આ વસ્તુ હતી તો એના અવશેષો એટલે કે એના જે ધારો કે કોઈ ભવ્ય મકાન હોય કે મહેલ હોય તો આપણે ખોદતા એમાંથી ઈંટો કે જૂના નમૂનારૂ મૂર્તિઓ નીકળે એ અવશેષો કહેવાય તો અહીંયા આ તળાવના અવશેષો એ કયા શહેર પાસે આવેલા છે અથવા નગર તો એનો સાચો જવાબ છે પાટણ તો આપણે એની સામે સાચાની નિશાની કરીશું તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 1-5 પ્રશ્નોના જવાબની ચર્ચા કરી હવે બીજા કેટલાક પ્રશ્નોના જવાબની ચર્ચા કરી એના પછી આગળનો પ્રશ્ન છે આપણે જોઈએ કે ગુજરાતની પૂર્વ દિશાએ ભારતનું કયું રાજ્ય આવેલું છે અને આપણું જે ગુજરાત રાજ્ય છે એની પૂર્વ દિશાએ ભારતનું કયું રાજ્ય આવેલું છે તો આપણને ખબર છે ભારતની અંદર 28 રાજ્ય આવેલા છે 28 રાજ્યમાં આપણું ગુજરાત રાજ્યનો પણ સમાવેશ થાય છે તો આપણું જે ગુજરાત છે તમે ભારતનો નકશો જોયો હશે એમાં ગુજરાત રાજ્ય છે એની પૂર્વ દિશા એટલે કે જે દિશામાં સૂરજ ઉગે એ બાજુ કયું રાજ્ય આવેલું છે તો એના માટે 3 જવાબ આપેલા છે ક ઉત્તર પ્રદેશ ખ મધ્ય પ્રદેશ અને ગ આંધ્ર પ્રદેશ આપણા ગુજરાતની પૂર્વ બાજુમાં જે રાજ્ય આવેલું છે એનું નામ છે મધ્ય પ્રદેશ મધ્ય પ્રદેશ રાજ્ય એ ગુજરાતને અડીને જ આવેલું છે અને એ આપણા ગુજરાતની પૂર્વ દિશાએ આવેલું છે તો આપણો સાચો જવાબ છે ખ મધ્ય પ્રદેશ તો આપણે એના સામે સાચાની નિશાની કરીશું એના પછી છે નંબર 7 નીચેનામાંથી વ્યોમ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ક વાદળ ખ ધરતી અને ક આકાશ અહીંયા આપણને 3 શબ્દ આપેલા છે અને બાળકો આપણને ખબર છે સમાનાર્થી એટલે કે સમાન વત્તા અર્થ એને કહેવાય સમાનાર્થી સરખા અર્થ વાળા શબ્દ હોય એને કહેવાય સમાનાર્થી શબ્દ અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ જે છે એ દિવાલ છે દિવાલને આપણે બીજું ભીંત પણ કહી શકીએ છીએ કે દિવાલ એટલે કે ભીંત પછી અહીંયા છે દરવાજો તો દરવાજાને આપણે કહીએ છીએ બરણો આ જે શબ્દ છે એનો અર્થ એક જ થયો કહો કે દરવાજો કે બરણો તોય આપણે એક જ વસ્તુ બતાવીશું હું દિવાલ કહું કે ભીંત કહું આપણે એક જ વસ્તુ બતાવીશું એવી રીતે આવા જે શબ્દ હોય એને સમાનાર્થી કહેવાય તો અહીંયા વ્યોમ લખેલું છે કે વ્યોમ એટલે આકાશ વ્યોમ એટલે આકાશ તો સમાનાર્થી એટલે કે એને આપણે બીજું શું કહી શકીએ તો વ્યોમને આપણે બીજું આકાશ કહી શકીએ છીએ આકાશને ખાલી વ્યોમ એટલે આકાશ એટલું ના થાય નભ
એને પણ આકાશ કહેવાય ગગન એને પણ આકાશ કહેવાય તો વ્યોમ શબ્દનો સમાનાર્થી શબ્દ છે ગ આકાશ તો આપણે એની સામે ચોરસમાં સાચાની નિશાની કરવાની છે કે વ્યોમ શબ્દનો સમાનાર્થી શબ્દ છે ગ આકાશ નંબર 8 વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું શહેર કયું છે ક મુંબઈ ખ દિલ્હી અને ગ કોલકાતા જો આપણે ગુજરાતનું પૂછ્યું હોત તો આપણે એનો જવાબ અમદાવાદ તરીકે આપી શકત કે વસ્તીની દ્રષ્ટિએ અમદાવાદ પણ અહીંયા આપણને ભારતનું સૌથી મોટું શહેર પૂછ્યું છે આખો દેશ આખો 28 રાજ્યનો બનેલો છે આખો ભારત દેશ એ ભારત દેશનું સૌથી મોટું શહેર અને તે પણ વસ્તીની રીતે એટલે કે જે શહેરમાં માણસો રહેતા હોય સૌથી વધારે એ એને કહેવાય વસ્તીની દ્રષ્ટિએ તો આખા ભારત દેશની અંદર મુંબઈ એ ભારતનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે તો મુંબઈ એ વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું શહેર કહેવાય છે કારણ કે મુંબઈની અંદર તમને એક રૂમની અંદર 8 થી 10 માણસો રહેતા હોય એટલી બધી વસ્તી વિસ્તાર છે અને મુંબઈનું ધરાવી જે ઝૂંપડપટ્ટી વિસ્તાર એ આખા ભારતનો સૌથી મોટો ઝૂંપડપટ્ટીનો વિસ્તાર છે તો આ મુંબઈ એ વસ્તીની રીતે ભારતનું સૌથી મોટું શહેર કહેવાય છે તો આપણે મુંબઈની સામે સાચાની નિશાની કરીશું એના પછી છે નંબર 9 કયા શાકભાજીને આંખો હોય છે ક કોબી ખ બટાટા અને ગ બીટ તમે શાકભાજી જોઈ હશે આંખો એટલે આપણા જેવી આંખો હોય એવું નથી પરંતુ અહીંયા આંખોનું જેવું પ્રતિબિંબ હોય એને કહેવાય તો ત્રણ કોબી તો આપણે આ જોઈએ છે ગોળ જ હોય છે અને બીટ પણ ગોળ હોય છે બટાટો પણ એને આંખો જેવો આકાર હોય છે તો એ શાકભાજીનું નામ છે બટાટા તો આપણે એની સામે સાચાની નિશાની કરીશું એના પછી છે નંબર 10 કે નીચેનામાંથી કઈ રમત તમારા શરીરના વિકાસ માટે ઘણી મદદરૂપ છે ક ફૂટબોલ ખ લૂડો અને ગ સાપસીડી હવે અહીંયા ત્રણ રમતો આપેલી છે અને પ્રશ્ન એવો છે કે આપણા શરીરના વિકાસ માટે જે રમત રમવાથી આપણા શરીરને ફાયદો થાય પગ હાથ માથું કે શરીરના કોઈ પણ અંગને મજબૂતી મળે એવી જે રમત હોય તો અહીંયા છે ફૂટબોલ તો તમે ફૂટબોલની રમત જોઈ હશે કે દોડી દોડી અને બોલને પગ વસે કિક મારવાની હોય છે તો એનાથી આપણે દોડવાથી આપણા પગ મજબૂત બને છે અને આપણા શરીરને પણ ફાયદો થાય છે તો લૂડો છે એ બેસીને રમવાની રમત છે સાપસીડી એ પણ બેસીને રમવાની રમત છે તો બેસી રહેવાથી કે આપણા શરીરનો વિકાસ થતો નથી પણ દોડવાનું હોય કૂદવાનું હોય આવી જે રમત હોય એવી રમત રમીએ તો આપણા શરીરનો વિકાસ થાય છે અને આપણા શરીરના અંગો પણ મજબૂત બને છે તો એવી રમત છે ફૂટબોલ તો આપણે એની સામે સાચાની નિશાની કરીશું જો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપણે 1 થી 10 પ્રશ્નોના જવાબની ચર્ચા કરી છે અહીંયા તમને 1 થી 10 પ્રશ્નોના આપણે વિસ્તૃત સમજૂતી મેળવી તો આ વિડીયો આધારિત આપણને જે વર્કશીટ આપવામાં આવે તે તમારે સુંદર અક્ષરે નોટબુકમાં લખી વિષય શિક્ષકને એટલે કે મને મોકલવાનું રહેશે થેન્ક યુ